વડોદરા સેન્ટ્રલ બસ ડેપોમાંથી બહાર નીકળવા રસ્તા ઉપરથી માદક પદાર્થ ગાંજાના 8.293 કિલોગ્રામ કિંમત રૂપિયા 82,730 ના મુદ્દામાં તથા અન્ય ચીજ વસ્તુ સાથે કુલ કિંમત રૂપિયા 83,630 ના મત્તા સાથે ઓરિસ્સાના ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેરની એસઓજી ટીમ માનનીય પોલીસ કમિશનર શ્રી ડોક્ટર શમશેરસિંહ સાહેબના સંસ્કારી નગરી વડોદરા શહેરના યુવાને ડ્રગ્સની લતમાંથી મુક્ત કરીને વડોદરા શહેરને સ્વચ્છ અને તંદુરસ્ત યુવાધન અર્પણ કરવાના દ્રઢ સંકલ્પને સાકાર કરવાના માનવીય અભિગમ મેટ્રો મિશન ક્લીન વડોદરા નશામુક્ત વડોદરાની મુહિમ હેઠળ એસઓજી વડોદરા શહેરમાં ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી તેમજ વેચાણની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવાના આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે તારીખ 20/2/2021 રોજ એસઓજી ટીમના પોલીસ સ્ટેશન ડોક્ટર રાજેન્દ્ર લોન નાઓએ એનડીપીએસ સંગેની બાતમી મળેલ કે એક ઓરિસ્સાનો ઇસમ જેના કપાળમાં ડાબા ભાગે જૂનું વાઘેલાનું નિશાન છે તેના બદનમાં લાલ કલરનું બનિયાન તથા આખીબાઈનું શર્ટ અને કમરે ભૂરા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે અને તેની પાસે કાળા બેગની કલર પણ છે જેમાં એસજીમાં ડીઝલ લખેલું છે. સયાજીગંજ પોલીસ સ્ટાફના માણસો સાથે વોચ તપાસ ગોઠવીને કલાક 14:15 વાગે એક ઓરિસ્સાના ઇસમ નામે તુકના ખરલ શાહુને થેલામાં રાખેલ માદક પદાર્થ ગાંજો વજન 8.293 કિલોગ્રામ 7 કિલો રૂપિયા 2,730 અન્ય ચીજવસ્તુ સાથે કુલ કિંમત રૂપિયા 83,230ના મતો સાથે પકડી પાડી તેઓની સાથે ગાંજાની ખરીદ કરનાર આરોપી માધવ ગોળેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 4/21:41 કલાક વાગે ગુનો નોંધીને રજીસ્ટર કરાવીને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએસ બ્રહ્મ ભટનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીવી ઝાલાનાઓએ આરોપીઓના ગાંજાના નેટવર્ક અંગેની તપાસ હાથ ધરેલ છે. આગામી દિવસોમાં વડોદરા શહેરમાં ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી તેમજ વેચાણની અસામાજિક પ્રવૃત્તિ ઉપર સફળ રેડો કરીને વડોદરા શહેરને મુક્ત કરાવવા માટે કામગીરી શરૂ કરી છે. પકડાયેલા આરોપી તુકના રાહુ અને તેના ઓરિસ્સાના નજીકના ગામે રહેતો માધવ ગોરા ઓરિસ્સા ખાતેના સપ્લાયર સુભાષ માંજી પાસેથી ગાંજો ખરીદ કરીને બસ રેલવે મારફતે વડોદરા શહેર આવેલ અને વડોદરા સેન્ટ્રલ ડેપો ખાતે તુકોના શાસુ પકડાઈ ગયેલ તેમજ તેના સાથીદાર માધવ ગોળ બાબતે કોઈ માહિતી મળેલ નથી. સદર ગારો કોને આપઘાત હતો તેની જાણકારીના માપ એઠનાઓને હોવાનું પકડાયેલ છે અને પૂછપરછ દરમિયાન જણાવેલ છે. રિપોર્ટર નઝીર શેખ, વડોદરા. સર, વડોદરા શહેરને નશામુક્ત શહેર કરવાનું અભિયાન પોલીસે હાથ ધર્યું છે, 2 મહિનામાં 3જી વખત તમને સફળતા મળી છે, શું કહેશો? અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી શમશેરસિંહ સાહેબની સૂચના મુજબ એક એસઓજીએ અને તમામ વડોદરા પોલીસે મિશન ક્લીન વડોદરાના નામે એક અભિયાન શરૂ કર્યું છે. પોલીસની મહેનતના લીધે થઈ અને અમને એમાં સફળતા મળી છે. આ 2 મહિનાની અંદર 3જી વખત ડ્રગ્સનો જથ્થો પકડી શક્યા છીએ. નશાયુક્ત વડોદરા, નશામુક્ત વડોદરા કરવા માટેનો જે પ્રયત્ન છે એમાં સતત સફળતા મળી રહી છે પોલીસને. યુવાધન ઊંધા રવાડે ન ચડે એ માટે થઈ અને આવતી પેઢીને નશામુક્ત રહી શકે એ માટે એસઓજી સતત પ્રયત્ન કરતી રહી છે, કરશે. એના એક ભાગરૂપે ગઈકાલે ઇલેક્શનનો દિવસ હતો, તેમ છતાં પણ એસઓજી પોલીસે સતત મહેનત કરી અને ગાંજાનો લગભગ 8 કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડી પાડેલો છે. એમાં હકીકત એવી છે કે એસઓજી પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબ, આલ સાહેબ, એમની ટીમને એક વિગત મળેલી કે રેલવેમાં ગાંજાનો જથ્થો આવી રહેલો છે અને એ ગાંજાના જથ્થો લઈને આવનાર વ્યક્તિ વડોદરાની અંદર આવે છે. મળેલી બાતમી આધારે રેલવે સ્ટેશનની બહારના ભાગે પોલીસ એલર્ટ હતી, ત્યારે જે વ્યક્તિ શંકાસ્પદ લાગેલો પંચો રૂબરૂ એને અટકાવી એની પૂછપરછ કરતા અને એની ઝડપી લેતા તુકુના સાહુ જે ઓરિસ્સાનો વતની છે એને પોલીસે પકડી પાડેલો. એની જોડેથી લગભગ 8 કિલો 273 ગ્રામ જેટલો 82,000ની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવેલો છે.
આના અગાઉ જેપી રોડમાંથી પણ ગાંજાનો જથ્થો મળેલો અને એના પહેલા કારેલીયાબાગ પોલીસ સ્ટેશનમાંથી પણ એમડી ડ્રગ્સ એસઓજીની ટીમે પકડી પાડેલું હતું. આ ગુનાના કામે સયાજીગંજમાં ગુનો નોંધ્યો છે એની તપાસ એસઓજી કરી રહી છે. વધુ બે આરોપીના નામ ખુલવા પામેલ છે. બંને આરોપીની શોધખોળ ચાલુ છે. જે આરોપી પકડાયો છે ટુકુના સાહુ, એ ત્રણેક વર્ષ અગાઉ સુરતની અંદર આવેલો છે. ત્યાં આગળ એ પોટલા ઉપાડવાનું કામ કરતો હતો શાકભાજીને, પણ પછી પાછો જતો રહેલો. એનાથી એ કામ થઈ નહીં શક્યું એટલે, અને પછી શોર્ટકટથી પૈસા કમાવા માટે થઈ અને આ પ્રવૃત્તિમાં જોડાયો છે એવી પ્રાથમિક હકીકત મળેલી છે. અન્ય બે આરોપી છે માધવ ગાંડે અને સુભાષ માજી. આ બંને આરોપીની તજવીજ શોધવાની તજવીજ ચાલુ છે. આરોપીને કોર્ટની અંદર રજૂ કર્યા બાદ એના 4 દિવસના રિમાન્ડ મળ્યા છે. રિમાન્ડ દરમિયાન પૂછપરછ સતત ચાલી રહી છે અને પીએસઆઈ ઢાલા સાહેબ છે એ હાલમાં ગુનાની વધુ તપાસ કરી રહ્યા છે. જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો તે દિશામાંથી તપાસ કરી રહી છે. જે હકીકત મળેલી એ ઓરિસ્સા પુરીથી એ આ જથ્થો લઈને નીકળેલો પુરી એક્સપ્રેસમાં, અને અહીંયા આગળ રેલવે સ્ટેશને ઉતર્યા બાદ જ્યારે પકડાયો પછી શરૂઆતમાં કંઈ નહીં બોલ્યો, પણ ડિટેલમાં પૂછપરછ કરતાં ઓફ ધ રેકર્ડ એવી હકીકત જાણવા મળી છે કે અહીંથી એ સૌરાષ્ટ્ર તરફ ક્યાંક આ જથ્થો લઈને જવાનો હતો. બધું પૂછપરછ ચાલુ છે. વડોદરામાં અવારનવાર આવા ગાંજાઓના જથ્થાને એવું પકડાયા કરે છે, શું કોઈ મોટી ગેંગ આવામાં સક્રિય હોય એવું કંઈ? પહેલી તો ખુશીની વાત છે કે પોલીસ સતત પ્રયત્ન કરે છે અને સફળ કેસો પણ કરી રહી છે. વડોદરાના યુવાધનને નશાના રવાડે ચડાવતું અટકાવવા માટે થઈને આ પ્રયત્ન ચાલુ છે. અગાઉ જે જથ્થા મળ્યા છે એ નાના નાના જથ્થાઓ મળ્યા છે. પોલીસ અને કમિશનર સાહેબની સૂચના મુજબ એસઓજીની ટીમ સતત પ્રયત્ન કરી રહી છે કે જો કોઈ પણ આના પાછળ મોટી ગેંગ સક્રિય હોય કે રાજ્ય લેવલે કે દેશ લેવલે કામ કરતી હોય તો એના સુધી પહોંચવાના સતત પ્રયત્ન ચાલુ છે. આશા રાખીએ કે ભવિષ્યમાં વધુ કોઈ પ્રયત્નો કરે લોકો અહીં ગુજરાત સુધી આવો જથ્થો પહોંચાડવાનો અને એ પોલીસના હાથે પકડાય.